નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વો ધોરણ 12 ભાગ 2 પ્રકરણ 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આજના વિડીયોમાં હવે નાણાકીય પત્રકના વિશ્લેષણની આગળની થિયરીનો આપણે અભ્યાસ કરવાનો છે. સમજૂતી આપું છું. જો હવેના જે મુદ્દાઓ છે માત્ર ખાલી સમજૂતી માટેના છે, જે અત્યારે હું સમજાવું છું, આ મુદ્દાઓ પરીક્ષામાં પૂછાવાના નથી. તો કે નાણાકીય વિશ્લેષણના હેતુઓ શું છે, કે શા માટે નાણાકીય પત્રકોના વિશ્લેષણ કરવામાં આવે છે, એની પાછળનો આપણો ધ્યેય કે આપણો ઉદ્દેશ, આપણો હેતુ શું છે, એ બાબત ત્યાં રજૂ કરાય છે. જો તો કે નાણાકીય વિશ્લેષણના વિવિધ પક્ષકારો માટે વિવિધ પ્રકારના હેતુઓ છે. આ નાણાકીય વિશ્લેષણના અગત્યના હેતુઓ નીચે મુજબ છે, જેમાં પહેલું કમાણીની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું. કોઈ પણ કામગીરી કરી તો એના માટે કેટલી કમાણી કરી શકાય, આપણી કમાણી કરવાની ક્ષમતા કેટલી છે, એ બાબતો વિશ્લેષણ દ્વારા નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે 12 માસના સમયગાળા દરમિયાન કેટલી કમાણી કરી શકાશે, કેટલા એકમોનું વેચાણ કરી શકાશે, આ બાબતો અહીંયા ધ્યાનમાં લેવાય છે. બીજું છે કાર્યક્ષમતાનું મૂલ્યાંકન. અહીંયા કાર્યક્ષમતા કેટલી છે, કેટલી મિલકતોનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકશું, કેટલી સેવા પૂરી પાડી શકશું, મિલકતોના મદદથી કેટલું ઉત્પાદન કરી શકશું, આ બધી બાબતોનું અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે. પછી છે સદ્ધરતાનું મૂલ્યાંકન. સદ્ધરતાનું મૂલ્યાંકન એટલે શું, તો કે જ્યારે આપણે ટૂંકા ગાળાની કે લાંબા ગાળા માટેની નાણાકીય જરૂરિયાત પડે તો વિવિધ પક્ષકારો આપણને નાણાંની કે માલસામાનની કે સેવાઓની જ્યારે શાખ ઉપર પૂરી પાડવામાં આવે ત્યારે એ કંપનીઓ આપણી બાબતોનો પહેલાં અભ્યાસ કરશું કે ખરેખર જો કંપનીની લાંબા ગાળાની સ્થિરતા સારી છે, સદ્ધરતા સારી છે, ટૂંકા ગાળાની સદ્ધરતા સારી છે, તો એ પ્રમાણે કંપનીમાં પોતાના નાણાંનું કે પોતાની સેવાઓનું મૂલ્યાંકન કરી અને કામગીરી કરશે. ત્યારબાદ છે સંચાલકોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન. વર્ષના અંતે બોર્ડ ઓફ ડિરેક્ટરની સભા બોલાવવામાં આવે અને લેવાયેલા નિર્ણયો દ્વારા કામગીરી અમલ કરવામાં આવે, તો એના દ્વારા કેટલી કામગીરી થઈ, કેટલા નિર્ણયો પ્રમાણે કેટલી સફળતા પ્રાપ્ત થઈ, આ બધી બાબતો એમાં દર્શાવવામાં આવે છે. પછી છે બજેટનું આયોજન. બજેટ એટલે અંદાજપત્ર. બજેટમાં માત્ર આંકડાકીય માહિતી જોઈ છે, ભાઈ કેટલું વેચાણ થશે, કેટલું ખરીદી થશે, કેટલું ઉત્પાદન થશે, કેટલી રોકડ જોશે, કેટલા ખર્ચ થશે, કેટલી મૂડીની જરૂર પડશે, કેટલી આવક થશે, કેટલો નફો થશે, આ બધી બાબતો બજેટમાં દર્શાવવામાં આવે છે. પછી છે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે. અહીંયા કોઈ પણ બે પ્રકારના માહિતીની તુલના કરવામાં આવે, જેથી કરીને ખરેખર નફાકારકતા કે વેચાણ કે મૂડી કે ઉત્પાદન અંગેની તુલના કરી અને કંપનીએ કેટલો વિકાસ કર્યો, કંપનીએ કેટલી પ્રગતિ કરી, એ બાબતો અહીંયા નક્કી કરવામાં આવે છે. હિસાબોને સમજવામાં સરળતા. નાણાકીય હિસાબોમાં નિર્ધારિત નિયમો, સિદ્ધાંતો અને પરિભાષાને આધારે તૈયાર કરવામાં આવે છે. આમ નાણાકીય હિસાબોના તમામ ઉપયોગકર્તાઓ નાણાકીય હિસાબો અંગેનું સંપૂર્ણ જ્ઞાન ન ધરાવતા હોય તો આવા સંજોગોમાં પણ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરી અને હિસાબો સમજવામાં સરળતાથી રજૂ કરી શકાય છે. નાણાકીય હિસાબોની રજૂઆત વિશ્લેષણના આધારે વિવિધ સ્વરૂપે પણ કરવામાં આવે છે અને ઉપયોગકર્તાના હિસાબોની સમજને કારણે કે રોકાણકારોને કારણે નિર્ણય લઈ અને સરળતાથી કરી શકાય છે. એના માટે ટૂંકા ગાળાના નિર્ણયો અને લાંબા ગાળાના નિર્ણયો પણ લઈ શકાય છે. ત્યારબાદ છે નાણાકીય વિશ્લેષણના ઉપયોગો, જે પણ માત્ર પરીક્ષામાં પૂછાવાના નથી. સમજૂતી માટે છે, સમજાવું છું. જો પહેલું નફાકારકતાનું વિશ્લેષણ, જે ધંધાની કમાણીની એક ક્ષમતા દર્શાવે કે ભાઈ કેટલો નફો થયો, એના ઉપર ધંધાએ કેટલી કમાણી કરી, એ બાબતો અહીંયા રજૂ કરવામાં આવે. બીજું છે તરલતાનું વિશ્લેષણ, જે ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા દર્શાવે કે ભાઈ ચાલુ મિલકતો કેટલી છે, ચાલુ દેવું કેટલું છે, અહીંયા તરલતાનું શું દર્શાવે છે, પ્રમાણ દર્શાવે છે. પછી છે સદ્ધરતાનું વિશ્લેષણ, જે લાંબા ગાળાની તરલતા દ્વારા જાણી શકાય કે કંપની લાંબા ગાળાનું દેવું ચૂકવવા માટે કેટલી સદ્ધર છે કે નહીં. પછી છે કાર્યક્ષમતાનું વિશ્લેષણ, જે મિલકતોના ઉપયોગી માહિતી ઉપરથી નક્કી કરી શકાય છે. ઉપર દર્શાવેલા વિશ્લેષણના પ્રકારોને આધારે વિવિધ પક્ષકારો દ્વારા વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે, જે ટૂંકામાં નીચે પ્રમાણે છે અને માત્ર આપણે સમજૂતી પૂરતા સમજવાના છે. પહેલું છે ડિવિડન્ડ માટેનો નિર્ણય. તો કંપની, રોકાણકારો, સંભવિત રોકાણકારો અને કંપની પોતે ડિવિડન્ડ તરીકે કેટલી રકમ ચૂકવશે, આ નફાકારકતા ઉપર નક્કી કરે અને કંપની કેટલો નફો કરશે, એમાંથી કેટલી કમાણી સ્વરૂપે રાખી મૂકશે અને કેટલું ડિવિડન્ડ તરીકે જાહેર કરશે, આ બધી બાબતો નફાકારકતા ઉપરથી નક્કી કરી શકાય છે.
બીજું છે રોકાણના નિર્ણય માટે. ઘણીવાર કંપની રોકાણોમાં ખાસ કરીને બે હેતુ માટે હોય, એક ડિવિડન્ડ માટે અને એક વ્યાજ માટે. ઘણીવાર કંપની પાસે જો ફાજલ મૂડી પડી હોય તો કંપની આ પોતાની ફાજલ મૂડી અન્ય કોઈ કંપનીમાં કે ધંધાદારી એકમમાં રોકાણ કરે છે અને એ રોકાણમાંથી એને કેટલું ડિવિડન્ડ મળશે, કેટલું વ્યાજ મળશે એ બાબતો અહીંયા નક્કી કરવામાં આવે છે. પછી છે ધિરાણના નિર્ણય માટે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ધંધાકીય એકમના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાનું ધિરાણ કરવામાં આવે છે. ધિરાણ કેટલું સુરક્ષિત છે, કઈ બાબતો માટે છે, ટૂંકા ગાળા માટે છે કે લાંબા ગાળા માટે એ નક્કી કરી શકાય છે. ત્યારબાદ છે ધિરાણ મેળવવાના નિર્ણય માટે. ઘણીવાર ઘણી બધી કંપનીઓ બજારમાંથી પૈસા ઉછીના મેળવવા માટે પણ આવી પ્રક્રિયાઓને કારણે નિર્ણય લેવા માટે પણ આ પ્રકારના પત્રકો તૈયાર કરે છે. હવે છે નાણાકીય વિશ્લેષણના ઉપયોગકર્તાઓ. માત્ર થિયરી સમજૂતી માટે છે. જો નાણાકીય પત્રકમાં દર્શાવેલી માહિતી સીધી રીતે ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ વિશ્લેષણ કર્યા પછી નાણાકીય પત્રકોની માહિતી વધુ સ્પષ્ટ અને સમજયુક્ત બને છે. એના માટે યોગ્ય નિર્ણય લઈ શકાય અલગ અલગ ઉપયોગકર્તાઓ છે, જેમ કે આંતરિક હેતુ માટે કરી શકાય, બાહ્ય પક્ષકાર માટે કરી શકાય, ટૂંકા ગાળાના નિર્ણયો માટે કરી શકાય, લાંબા ગાળાના નિર્ણયો માટે કરી શકાય, વર્તમાન રોકાણકારો માટે કરી શકાય, સંભવિત રોકાણકારો માટે કરી શકાય. સંભવિત રોકાણકારો એટલે શું? જે અત્યારે આપણી કંપનીનું એનાલિસિસ કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે અને ભવિષ્યમાં આપણી કંપનીમાં પૈસા રોકશે, તો આવા જે રોકાણકારો છે એ સંભવિત રોકાણકારો કહેવાય. નાણાકીય પત્રકના વિશ્લેષણની મર્યાદાઓ તો રહેવાની છે. પહેલું, ઐતિહાસિક માહિતી. નાણાકીય પત્રકમાં ઐતિહાસિક માહિતીમાં ઘણીવાર કોઈ બાબતોમાં રસ આધારિત હોતી નથી, જેમ કે શેરહોલ્ડરોને અન્ય પક્ષકારની બાબતમાં રસ નથી, તો અન્ય પક્ષકારને શેરહોલ્ડરની બાબતમાં રસ નથી, એટલે બધી બાબતો સ્પષ્ટપણે એમાં દર્શાવી શકાતી નથી. બીજું છે ફુગાવાની અવગણના. ફુગાવો એટલે શું? જ્યારે કોઈ પણ કારણોસર સતત વસ્તુના ભાવ વધી જાય તો આ ફુગાવાની પરિસ્થિતિ છે. તો આવા સમયે મિલકતોની કિંમત વધી હોય, મિલકતોની કિંમત વધી જો વધુ કિંમત બતાવો તો કંપનીનો ઘસારો ઓછો આવે, ઘસારો વધારે આવે એટલે કંપનીનો નફો ઓછો આવશે, નફો ઓછો આવશે એટલે ડિવિડન્ડ ઓછું થશે. ખરેખર વર્તમાન કિંમતે ભૂતકાળની પરિસ્થિતિની ખરેખર કિંમતો દર્શાવવી જોઈએ, પણ ઘણીવાર કંપની આવી બાબતોને ધ્યાનમાં લેતી નથી, અથવા એના કરતાં ઉલટી પરિસ્થિતિ, જ્યારે મિલકતો કિંમતમાં ઘટાડો થાય તો એ ઘટાડો દર્શાવતા નથી, તો એ ચોક્કસ માહિતી મળતી નથી અને આપણું પરિણામ કદાચ કાચું નિષ્ફળ નીવડી શકે. ત્રીજું છે ગુણાત્મક પાસાની ગેરહાજરી. ગુણાત્મક પાસું એટલે શું? અહીંયા ધંધાકીય એકમમાં કર્મચારી કે માલિકો એકમ પ્રત્યે કેટલા વફાદાર છે, કેટલા પ્રમાણિક છે, કેટલા નિપુણતાથી કામ કરે છે, આવા પરિબળોનો અહીંયા ક્યાંય સમાવેશ થતો નથી. અહીંયા સમગ્ર પરિણામ રજૂ કરવામાં આવે છે, એટલે કયા પક્ષકારે કેટલું કાર્ય કર્યું એ બાબતો અહીંયા સ્પષ્ટપણે રજૂ કરી શકાતી નથી. નાણાકીય પત્રકની રજૂઆત પર આધારિત. ઘણીવાર વિશ્લેષણની કામગીરી નાણાકીય પત્રકમાં દર્શાવેલી વિગતોના આધારે પણ રજૂ કરવામાં આવે છે, જે ખરેખર સાચા અને યોગ્ય નિર્ણય લઈ શકાતા નથી અથવા અમુક માહિતી ખૂટતી જોવા મળે છે. તો આવી બધી બાબતોને કારણે જોઈ એટલી સફળતા પ્રાપ્ત કરી શકાતી નથી અને એના કારણે નાણાકીય પત્રકોની માહિતી ખોટી અથવા ખૂટતી કે અપૂરતી જોવા મળે છે. પછી છે અંગત અભિપ્રાયો. હિસાબી પદ્ધતિના ઉપલબ્ધ વિકલ્પના કારણે તૈયાર થતા નાણાકીય હિસાબોમાં અંગત અભિપ્રાયનો પણ અવકાશ છે. દાખલા તરીકે ઘસારાની પદ્ધતિની ઉપયોગી ઇન્વેન્ટરી પદ્ધતિ, મૂલ્યાંકનની પદ્ધતિ, સ્ટોકની પદ્ધતિ, ફીફો પદ્ધતિ છે, લીફો પદ્ધતિ છે, ભારી સરેરાશ પદ્ધતિ છે, આ બધી પદ્ધતિ સ્પષ્ટપણે નક્કી કરવી જોઈએ. પછી છે સત્યતાનો અભાવ. ઘણી વખત નાણાકીય પત્રકોમાં ઘણી બધી બાબતો ખોટી પણ રજૂ કરે છે. દરેક પક્ષકારને ઘણીવાર સંભવિત રોકાણકારને આકર્ષવા માટે અલગ માહિતી પણ અહીંયા રજૂ કરવામાં આવે છે. સમસ્યાનું લક્ષણ જ દર્શાવે છે. નાણાકીય પત્રકોમાં ખરેખર અમુક બાબતોનું નિદાન મળતું નથી. દાખલા તરીકે 30% કાચા નફાની અપેક્ષાને 20% થાય તો 10% ઘટો છે, આ જ બાબતો દર્શાવે છે, પણ કયા કારણોસર આ બધી બાબતો ઘટી રજૂ કરવામાં આવતી નથી. પછી આપણે વાત કરવાની છે તુલનાત્મક નાણાકીય પત્રકોનું મહત્ત્વ. નાણાકીય પત્રકોની તુલના શા માટે કરવામાં આવે છે? જો તો કે નાણાકીય પત્રકો અગાઉ જણાવ્યાના હિસાબી પદ્ધતિ, નિયમો અને સિદ્ધાંતોને આધારિત તૈયાર કરવામાં આવે છે, એટલે સતત્યની ધોરણે કરી શકાય છે અને અલગ અલગ પક્ષકારો પોતપોતાની બાબતો માટે તુલના કરે છે. તુલનાત્મક નાણાકીય પત્રકોનું મહત્ત્વ નીચે મુજબ છે. આ બાબત પણ માત્ર સમજૂતી માટે છે, અભ્યાસમાં વ્યવહારુ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નથી. પેઢીની આંતરિક તુલના કરવા માટે
તો એના માટે સૌપ્રથમ પહેલા પેઢીની આંતરિક તુલના કરવામાં આવે છે. તો કે ધંધાકીય એકમો દ્વારા નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે અને અગાઉના વર્ષની હિસાબો સાથેની તરખામણી કરે છે કે ભાઈ કેટલો નફો વધ્યો, કેટલી નફાકારકતા વધી, કેટલી સદ્ધરતા વધી વગેરે બાબતોનું અહીંયા વિશ્લેષણ કરી અને કામગીરી કરવામાં આવે છે. પછી જે આંતર પેઢીની તુલના, એક જ ઉદ્યોગમાં વિવિધ ધંધાકીય એકમો સમાયેલા છે અને આ ધંધાકીય એકમોને નાણાકીય પત્રકોની સરખામણી એકબીજા ધંધાકીય એકમો સાથે કરવામાં આવે તેને આંતરપેઢીની તુલના કહેવાય. આંતરપેઢી તુલનાને કારણે કયું ધંધાકીય એકમ નાણાકીય રીતે સબળ છે, સારું છે અને કયું નબળું છે એ વસ્તુ નક્કી કરે છે. પછી છે વલણ રજૂ કરે છે. ધંધાકીય એકમમાં જુદા જુદા પક્ષકારો માટે અહીંયા જુદા જુદા વલણો નાણાકીય પત્રકો દ્વારા કરવામાં આવે છે અને એ વલણોને કારણે નિર્ણય લેવામાં શું થાય છે, મદદરૂપ થાય છે. લેણદારોને ઉપયોગી, ધંધાકીય એકમોમાં લેણદારો લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના નિર્ણયો લે છે અને જેના કારણે વિવિધ પરિણામો અને પાસાઓનો અભ્યાસ કરી અને ધંધાકીય એકમની શાકપત્રતા કેટલી એના આધારે માલનું શાક પર વેચાણ કરે છે. માહિતીની સરળતા અને તુલનાત્મક રજૂઆત, નાણાકીય પત્રકમાં દર્શાવેલી માહિતી અથવા વિગતો હિસાબી પદ્ધતિના નિયમોને આધારે તૈયાર કરવામાં આવે છે, પરંતુ જ્યારે નાણાકીય પત્રકોની પુનઃગોઠવણી કરવામાં આવે ત્યારે માહિતી વિશ્લેષણ અને સમજવાના હેતુસર વધુ સરળ બને છે. સામાન્ય રીતે પુનઃગોઠવણી કોઠા સ્વરૂપે હોય છે, તેથી તે સમજવામાં સરળ અને શું બને છે, ઉપયોગી. નાણાકીય પત્રકના વિશ્લેષણના તબક્કાઓ છે જે પણ માત્ર થિયરી માટે સમજૂતી પૂરતા છે, બરાબર, એનો બાકી આંકડા પરીક્ષામાં અભ્યાસમાં ઉપયોગી છે નહીં. તો કે નાણાકીય પત્રકો તૈયાર કરવા અંગેના કાયદેસરના નિયમો છે. નિયમો આધારે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. કંપની સ્વરૂપમાં કંપની ધારા 2013 નવા કાયદા પ્રમાણે તૈયાર કરવામાં આવે છે અને આ નાણાકીય પત્રકોના સ્વરૂપ અને માળખા અંગે કાયદામાં જોગવાઈઓ છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવા માટે તેના વિવિધ તબક્કાઓ વિકસાવવામાં આવ્યા. આ તબક્કાઓને કારણે વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક સ્વરૂપનું વિશ્લેષણ કરી શકાય છે, જેમાં પહેલો મુદ્દો છે નાણાકીય પત્રકોની નવી માળખાકીય ગોઠવણી કરવી. તો કે કાયદાકીય જોગવાઈને આધીન તૈયાર થયેલા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવા જુદા જુદા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સમાન માપના પત્રક, તુલનાત્મક પત્રક, ગુણોત્તર વગેરેનો અભ્યાસ થાય. ગુણોત્તર એ આગળના ચેપ્ટરમાં છે, આપણે આગળ શીખીશું. જેમ કે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવું હોય તો કે ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. હજુ અહીંયા ચોખ્ખા નફાનું કોષ્ટક આપ્યું છે, ચોખ્ખો નફો 60,000, વેચાણ 5,00,000, તો ચોખ્ખા નફાનો દર 12%. બીજા વર્ષે નફો 77,000, વેચાણ 5,50,000, તો ચોખ્ખો નફો 14%. વેચાણ 1,10,500, ચોખ્ખો વેચાણ 8,50,000, તો ચોખ્ખા નફાનો દર 13%. ચોખ્ખો નફો 80,000, વેચાણ 5,00,000, તો ચોખ્ખા નફાનો દર 16%. ચોખ્ખો નફો 84,000, વેચાણ 5,60,000, તો ચોખ્ખા નફાનો દર 15%. હવે આની સરેરાશ શોધવી હોય તો સરેરાશ ચોખ્ખો નફો આવે 82,300, સરેરાશ વેચાણ આવે 5,92,000 અને સરેરાશ ચોખ્ખાનો નફાનો દર 14% જાણી શકાય છે. પછી છે સરખામણી કરવા માટે. ઘણીવાર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પુનઃ વર્ગીકૃત અને પુનઃ ગોઠવાયેલી માહિતીને કે આગલા વર્ષને પાછલા વર્ષની માહિતી સાથે શું કરવામાં આવે છે, સરખામણી. બીજા ત્રીજા વર્ષ સાથે પણ સરખામણી કરાય, બીજાની ત્રીજાની ચોથા સાથે, ચોથાની પાંચમા વર્ષ સાથે સરખામણી કરી શકાય અને અર્થઘટન મેળવી શકાય. પછી વિશ્લેષણને અર્થઘટન, 5,00,000થી વધીને વેચાણ 5,50,000 થયું હોય, વેચાણ માં વધારો થયો હોય, 60,000થી વધીને નફો 77,000 થયો હોય તો નફામાં વધારો થયો હોય, પ્લસ ટકાવારીમાં વધારો ઘટાડો પણ વિશ્લેષણ દ્વારા શું કરવામાં આવે છે, શોધવામાં આવે છે.